મનોવિજ્ઞાન વિષયમાં મનોવિજ્ઞાનની અભ્યાસ પદ્ધતિઓ વિશે અભ્યાસ કરતા હતા. છેલ્લી પદ્ધતિનો આજે અભ્યાસ કરીશું કે મનોવૈજ્ઞાનિક કસોટી. મનોવૈજ્ઞાનિક કસોટી એટલે અનાવસ્થેના મત પ્રમાણે વ્યક્તિના વર્તનનું વસ્તુલક્ષી માપન કરે છે એને મનોવૈજ્ઞાનિક કસોટી કહેવાય. એટલે વસ્તુલક્ષી માપન કરે છે એટલે કે જે તે વર્તનનો પાસાને અનુરૂપ જે વર્તનના પાસાનો કસોટી દ્વારા અભ્યાસ કરવો એટલે વસ્તુલક્ષી માપન કહે છે. એ અનાશ્વસી મનોવૈજ્ઞાનિક છે એ પોતાનો મત રજૂ કર્યો છે. એવી રીતે આપણે બી સાઇમન કહે છે એને જે મનોવૈજ્ઞાનિક કસોટીની વ્યાખ્યા આપી છે તો એના આધારે આપણે જોઈશું કે મનોવૈજ્ઞાનિક કસોટી એ વ્યક્તિની માનસિક પ્રક્રિયાઓ લક્ષણો કે વિશેષતાઓનો ગુણાત્મક પરિમાણાત્મક માપન કરવાની પ્રવિધિ છે. પ્રવિધિ એને આપણે ટેકનિક્સ કહેતા હોઈએ છીએ. એ તરા તો એ રીતે કહે છે કે ગુણાત્મક પરિમાણાત્મક માપન કરવાની પદ્ધતિ અથવા કે ટેકનિક છે એવું બિન મનોવૈજ્ઞાનિકે કહ્યું છે. તો આપણે મનોવૈજ્ઞાનિક વ્યાખ્યા માટે આપણે મનોવૈજ્ઞાનિક કસોટીને આપણે મૌખિક સમજીએ કે ભાઈ મનોવૈજ્ઞાનિક કસોટી શું છે. કે મનોવિજ્ઞાનમાં ઘણી બધી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. ઘણા બધા લક્ષણો વર્તનોને ધ્યાનમાં લઈને અભ્યાસ કરવામાં આવતો હોય. વૈજ્ઞાનિક કસોટી એ શું છે. આપણે જોઈએ છીએ કે ભાઈ માનવ વર્તનના લક્ષણો માનવ વર્તનના પાસાઓનો જો અભ્યાસ કરવો હોય તો મનોવિજ્ઞાનમાં ઘણી બધી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ અહીંયા મનોવૈજ્ઞાનિક કસોટી એ મનોમાં ચોક્કસ વર્તનના પાસાઓને લઈને ચોક્કસ મનોવૈજ્ઞાનિક કસોટીઓ તૈયાર કરવામાં આવતી હોય છે. એટલે કે વ્યક્તિના વર્તનના અલગ લક્ષણોને લઈને જો અભ્યાસ કરવાનું હોય તો એ જ લક્ષણોને લઈને મનોવૈજ્ઞાનિક કસોટી થાય. બીજું કોઈ પાસું છે, બીજું કોઈ લક્ષણ છે તો એના આધારે અલગ અલગ વિવિધ સ્વરૂપને આધારે વિવિધ મનોવૈજ્ઞાનિક કસોટી રચવામાં આવે એની મહત્તા છે. તો મનોવૈજ્ઞાનિક કસોટીના આપણે લક્ષણો જોઈશું. કે મનોવૈજ્ઞાનિક કસોટીના લક્ષણો પહેલું છે વર્તનના નમૂનાઓનું માપન થાય. એટલે કે અભ્યાસ મનોવૈજ્ઞાનિક જે પદ્ધતિઓમાં વ્યક્તિના વર્તનના અલગ અલગ પાસાઓનો અલગ પદ્ધતિ એનો કહે છે કે ઉપયોગ કરીને બધા જ પાસાઓનો એક સાથે એનું નિદર્શન એનો વર્ણાત્મક માહિતી એકત્રિત કરવામાં આવતી હોય છે. તો એકત્રિત કરવા માટે માહિતીને માટે અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે. પણ વિવિધ સ્વરૂપો આપી લેવામાં આવે છે, કોઈ એક જ પદ્ધતિને એપ્લાય કરવામાં આવે છે. પરંતુ મનોવૈજ્ઞાનિક કસોટીમાં ચોક્કસ વ્યક્તિના પ્રાણીના વર્તનના માટે ચોક્કસ સ્વરૂપને લઈને ચોક્કસ જે કસોટી રચવામાં આવે કે ભાઈ વ્યક્તિને બુદ્ધિ કસોટીનું જ માપન કરવાનું છે તો બુદ્ધિ કસોટી જ રચવામાં આવે. તો એ અને એ બુદ્ધિ કસોટી જે તે વયના જૂથના માટે જ રચવામાં આવી હોય તો વ્યક્તિના વર્તનના જે તે સ્વરૂપને લઈને તે જ સ્વરૂપની કસોટી રચવામાં આવે. બીજું કોઈ લક્ષણ છે કે બીજું કોઈ વર્તનનો અભ્યાસ કરવો હોય તો પાછી એ જ બીજા વર્તનને લઈને મનોવૈજ્ઞાનિક કસોટી રચવામાં આવે અને માપન કરવામાં આવતું હોય છે. પ્રમાણિકતા કસોટીની મહત્વનું લક્ષણ છે. તો પ્રમાણિકતા એટલે મનોવૈજ્ઞાનિક કસોટીનું સંચાલન કરવાનું હોય અને તેના પરથી પ્રાપ્તાંકો તારવવા માટે નક્કી કરવામાં આવેલી નિશ્ચિત પદ્ધતિ તરાની મનોવૈજ્ઞાનિક કસોટીની પ્રમાણિકતા કહેવાય. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે કોઈ કસોટીનું સંચાલન કરવું હોય, કસોટીની એપ્લાય કરવી હોય, કસોટીના પ્રાપ્તાંકો જો મેળવવા છે અને એ સમયે જો નક્કી કરેલી જે ચોક્કસ નિશ્ચિત ચોક્કસ પદ્ધતિ અથવા તરા જે ટેકનિક પ્રવિધિ કહેતા હોય છે એ મનોવૈજ્ઞાનિક કસોટીની પ્રમાણિકતા કહેવામાં આવે. એટલે પ્રમાણિકતા એટલે કે કોઈ પણ કસોટી રચવામાં આવે તો ચોક્કસ સમયને લઈને જ કસોટી આપવામાં આવતી હોય છે. સમયમાં બાંધછોડ હોય નહીં કે ભાઈ આટલા સમયમાં અડધા કલાકમાં એના પ્રાપ્તાંકો મળી શકે અથવા કસોટી લઈ શકાય નિશ્ચિત સમયમાં. તો એ અડધો કલાક જ 30 મિનિટની જ કસોટી આપવામાં આવે એમાં નિશ્ચિત સમય મર્યાદાને લઈને આ કસોટી જ્યારે લેવામાં આવે તો વિશ્વસનીયતા પણ એ કસોટીની પ્રાપ્ત થાય અને પ્રમાણિત પણ કહેવામાં આવતી હોય છે. એટલે કે સમયની એક સૂત્રતા જળવાય એ મહત્વનું છે. તે વસ્તુને પ્રમાણિકતા કહેવાય. તો હવે મનોવૈજ્ઞાનિક કસોટીનું ત્રીજો લક્ષણ જોઈશું માનાંકો. માનાંકો એટલે કસોટીનું સમધારણ કે સરેરાશ કાર્ય. સરેરાશ કાર્ય એ મહત્વનું છે કે એવરેજ જે કાર્યને લઈને જે આપણે કસોટીને ઉપયોગ કરીએ છીએ પ્રાપ્તાંકો મેળવતા હોઈએ છીએ. તો મનોવૈજ્ઞાનિક કસોટીમાં પ્રાપ્તાંકો એ ખૂબ મહત્વના બાબત છે કે જ્યારે પણ કોઈ કસોટી લેવામાં આવતી હોય છે તો ચોક્કસ જૂથને લઈને ચાહે પુખ્ત વયના જૂથ હોય કે ચાહે કહી છે કે કિશોર વયનું જૂથ હોય તો એ જૂથમાં એ જ જૂથને આ કસોટી જ્યારે એપ્લાય કરવામાં આવતી હોય તો જે તે જૂથના પ્રાપ્ત
જે નક્કી કરેલા હોય એના આધારે માનાંકો પ્રસ્થાપિત કરવામાં આવે. તો અહીંયા એક વસ્તુ કહે કે પુખ્ત વયના જૂથ માટે જે મનોવૈજ્ઞાનિક કસોટી જે તૈયાર કરવામાં આવેલી હોય એટલે કે માનાંકો જે સ્થાપિત કરવામાં આવ્યા હોય તો તે જ જૂથના પુખ્ત વયના જૂથના જ વ્યક્તિઓને મનોવૈજ્ઞાનિક કસોટી આપવામાં આવે તો એ જ સરેરાશ આપણે જે જૂથમાંથી જે માનાંકો જે સરેરાશ પ્રાપ્ત થાય છે તો એ પ્રાપ્ત થતા સરેરાશ કાર્યની આપણે કહીએ છીએ કે માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ. પણ એ પુખ્ત વયના જૂથ માટેના પ્રાપ્તાંકો નક્કી કર્યા હોય પણ આપણે નાના બાળકોને અથવા કોઈ વૃદ્ધ વ્યક્તિઓનું જે જૂથ છે અને એને એપ્લાય કરવામાં આવે તો એ માનાંકો પ્રસ્થાપિત કરેલા માનાંકો પ્રમાણે યોગ્ય માહિતી અથવા સરેરાશ કાર્યની માહિતી વિશ્વસનીય હોતી નથી. તો કહે છે કે એ યોગ્યતા જે હોય છે અથવા પ્રમાણિકતા ત્યાં હોય છે ત્યાં કહે છે કે પ્રમાણિકતા ભંગ થતી હોય અથવા સરેરાશ કાર્યમાં તફાવત જોવા મળતો હોય છે. એટલે કે પ્રાપ્તાંકોના અર્થઘટન માટે અતિ મહત્વનું શું હોય છે? માનાંકો હોય છે. એક માર્ક્સમાં પૂછાય કે માનાંકો એટલે શું? તો કસોટીનું સમધારણ અથવા સરેરાશ કાર્ય. અને માનાંકોની શા માટે જરૂર છે? તો પ્રાપ્તાંકના અર્થઘટન માટે. જ્યારે પણ કોઈ કસોટી લેવામાં આવે છે તો એને ગુણાંકન કરવામાં આવતું હોય છે તો એ ગુણાંકન કરવામાં આવે અથવા પરિમાણાત્મક કરવામાં આવે ત્યારે પ્રાપ્તાંકો જે પ્રાપ્ત થતા અંક એનું જો અર્થઘટન કરવું હોય તો એને માનાંકો આપવા ખૂબ જરૂરી છે. સરેરાશ કાર્ય ખૂબ જરૂરી છે. તો પ્રાપ્તાંકો માટે માનાંકોનું લક્ષણ એ મહત્વનું છે. સરેરાશ કાર્યને અભ્યાસ એની માહિતી અગત્યની કસોટીમાં બની રહેતી હોય છે. એવી રીતે આપણે જોઈએ વસ્તુ લક્ષિતતા. જ્યારે કસોટી લે છે મનોવૈજ્ઞાનિક કસોટી જ્યારે લેનાર છે એ લેનાર નિરીક્ષક છે કે સંશોધક છે કે કોઈ વ્યક્તિ છે એ પોતાના કોઈ કસોટીને લઈને વ્યક્તિને લઈને જે કસોટી આપે છે એ વ્યક્તિઓને લઈને જો પૂર્વગ્રહ મનોવલણથી માન્યતાઓ વગર જો મૂલ્યાંકન કરે તો એ વસ્તુ લક્ષિતા કહેવામાં આવે છે. જે તે કસોટીની વસ્તુ લક્ષિતા કહેવાય. એટલે કે પૂર્વગ્રહ રહિત હોય પોતાની માન્યતાઓ પોતાના વિચારો એ વર્તનના પાસાઓને લઈને એમાં સમુકાય છે કે ધ્યાનમાં રાખીને પોતે મૂલ્યાંકન ન કરે તો એ વસ્તુ લક્ષિતા જળવાય છે. તો એ વસ્તુ લક્ષિતા આપણે જોઈ યથાર્થતા વિશે જોઈએ કે જે વર્તનના નમૂનાઓનું માપન કરવા રચવામાં આવી હોય જે તે વ્યક્તિના અલગ અહીંયા મેં તમને પહેલા પણ કીધું કે વ્યક્તિના ચોક્કસ સ્વરૂપને અથવા ચોક્કસ વર્તન અથવા ચોક્કસ નમૂનાઓનો અભ્યાસ કરવો હોય એની માહિતી એકત્રિત કરવી હોય તો એ જ વર્તનના માપન માટેની કસોટી રચવામાં આવે છે. મનોવૈજ્ઞાનિક એ જ વર્તનને લઈને કસોટી રચે છે. તો જે વર્તનના નમૂનાઓનું માપન કરવા રચવામાં આવી હોય તે જ પાસાઓનું માપન કરે તો તે કસોટી યથાર્થ કહેવામાં આવે. એટલે કે વ્યક્તિના જો બુદ્ધિ આંકનો જે જો આપણે મૂલ્યાંકન કરવું છે અને એના માટે એ બુદ્ધિ આંક મેળવવા માટે આપણે બુદ્ધિ આંકને લઈને જ કસોટીની રચના કરવી પડે તો મનોવૈજ્ઞાનિક કસોટી એ જ વસ્તુ કરે છે કે કોઈ વ્યક્તિના બાળકને બુદ્ધિ આંકનો આંક મેળવવો હોય તો એ બાળકને લઈને બુદ્ધિ કસોટી મનોવૈજ્ઞાનિક કસોટી રચવામાં આવે અને એ કોઈ પણ સમય મર્યાદામાં જો એ કસોટી રચી અને જ્યારે પણ તમે પરિણામ મળે તો એ વિશ્વસનીય જ પરિણામ પ્રાપ્ત થતું હોય છે. અને જે તે પાસાઓનું જ માપન થાય તો એ બુદ્ધિને લગતા જે એના પ્રશ્નો હોય સમય મર્યાદા એ દરેક ધ્યાનમાં રાખવામાં આવતું હોય છે તો એ યથાર્થ છે. એટલે કે જે તે પાસાઓનું માપન કરવું એ યથાર્થતા કહેવામાં. હવે વિશ્વસનીયતા, કારણ કે કસોટીઓ ઘણી પણ બધી રચાતી હોય છે પણ વિશ્વસનીયતા પ્રાપ્ત થાય એ ખૂબ મહત્વનું છે. તો કસોટીનું જે પરિણામોમાં સાતત્ય સુસંગતતા જળવાવી જોઈએ અને એ સુસંગતતા જળવાય તો એ વિશ્વસનીય કસોટી બનતી હોય છે. એટલે કે કોઈ પણ મનોવૈજ્ઞાનિક કસોટી હોય છે એ વર્તનના પાસાઓને લઈને જ એ પાસાઓનો વર્તન કસોટી હોય એ વર્તનને લઈને એના માનાંકો નક્કી કર્યા હોય એની સમય મર્યાદા એની તરાહો આ બધી જ બાબતે એક સૂત્રતા જળવાતી હોય સાતત્ય જળવાતું હોય અને એ રીતે કસોટી જો એપ્લાય કરવામાં આવે તો વિશ્વસનીય કસોટી બની રહેતી હોય છે. દાખલા તરીકે વિદ્યાર્થીઓનો બુદ્ધિ આંકનો આપણે મેળવવો છે તો એ બુદ્ધિ આંક ની કસોટી બાળકોને આપીએ છીએ તો એક વર્ષ પછી એ જ બુદ્ધિ આંકની આ કસોટી ફરીથી આપે તો બંને બુદ્ધિ આંકનો જે સમયગાળા દરમિયાન જે બુદ્ધિ આંક મળ્યો હોય એ સરખો જ મળી રહેવો જોઈએ. કે અત્યારે જે બુદ્ધિ આંકને વિદ્યાર્થીઓનો કસોટી આપી હોય અને 110 બુદ્ધિ આંક આવે છે કોઈ વિદ્યાર્થીનો તો એના 6 મહિના પછી પણ જો એ બાળકને બુદ્ધિ કસોટી આપવામાં આવે તો
એ સમયે પણ બુદ્ધિ આંક 110 જ આવે તો એ કસોટી વિશ્વસનીય જ કહેવાય. કારણ કે જે તે વયના આધારે એનો બૌદ્ધાત્મક વિકાસ થયો હોય છે તો એનો બુદ્ધિ આંકની સરેરાશ જે માનાંક જે છે પ્રાપ્તાંક જે છે એ એ જ બુદ્ધિ આંક મળતો હોય છે એના આધારે. માટે એ કસોટી વિશ્વસનીય બને. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે મનોવૈજ્ઞાનિક કસોટી એના લક્ષણો ની વાત કરી અને આપણે ઓલમોસ્ટ આખું ચેપ્ટર ફિનિશ થયું.